જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું વોરા ગીતા. આજે આપણે બીએડ સેમેસ્ટર 2 CC4 યુનિટ 3.4 જેમાં આપણે આગળના વિડિયોમાં સરકારી અને અર્ધ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે મોડેલ સ્કૂલ્સ, બહેરામૂંગા શાળા, અંધ શાળા અને મંદબુદ્ધિના બાળકોની શાળાનો અભ્યાસ કરીશું. પ્રથમ જોઈએ મોડેલ સ્કૂલ્સ. આ યોજના રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક રીતે પછાત લોકોમાં સુયોજિત કરવાની દરખાસ્ત કરવામાં આવેલ છે. તો ચાલો નિહાળીએ મોડેલ સ્કૂલ. એટલે આદર્શ શાળા, એવી શાળા કે જેની શૈક્ષણિક પદ્ધતિઓ, વિદ્યાર્થી પ્રવૃત્તિઓ, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, મૂલ્યાંકન કાર્ય, રમતગમતની પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, શાળાનું મકાન, વિશિષ્ટ વર્ગખંડો, વિશિષ્ટ પ્રણાલીઓ વગેરે અન્ય શાળાઓ માટે એક મોડેલ સ્વરૂપ બને છે. અન્ય શાળાઓ આવી શાળાઓનું અનુકરણ કરવા પ્રેરાતી હોય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આ વિચાર વ્યક્ત થયો છે. આ વિચારને મૂર્તિમંત કરવા દરેક રાજ્યના પ્રત્યેક જિલ્લામાં એક જવાહર નવોદય વિદ્યાલય શરૂ કરવામાં આવી છે. તેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે. વિદ્યાર્થીને કપડાં, રહેવા જમવાની સુવિધા, બૂટ મોજા વગેરે સરકાર દ્વારા અપાય છે. કેન્દ્ર સરકાર આવી શાળાઓ ચલાવે છે. આવી શાળાઓ વિશે આ પહેલાં આપણે વિચાર્યું છે, જોકે મોડેલ સ્કૂલની સંકલ્પના આથી જુદી અને આનાથી ચડિયાતી છે. અન્ય શાળાઓ જેને આદર્શ ગણીને ચાલે, જેનું અનુકરણ કરે, આ શાળાની નવી પ્રણાલીઓને અપનાવે છે. શિક્ષણમાં નવીન પ્રયોગો માટે આ શાળામાંથી પ્રેરણા લેવાય તેવી શાળા એટલે કે આદર્શ શાળા. ભારતમાં ઘણી જાતની માધ્યમિક શાળાઓ છે, પરંતુ ઉપરોક્ત વિચારોને મૂર્તિમંત કરતી આદર્શ શાળા ખૂબ જ ઓછી છે. જ્યાં પ્રવૃત્તિ કેન્દ્રિત શિક્ષણ આપતું હોય, વિદ્યાર્થી સ્વપ્રયાસે અધ્યયન કરતા હોય, જીવન સાથે સંબંધ ધરાવતું અને જીવન ઉપયોગી શિક્ષણ જ્યાં અપાતું હોય, જ્યાં વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થતો હોય, સર્વગ્રાહી મૂલ્યાંકન થતું હોય, એવી શાળાને આદર્શ શાળા કે મોડેલ શાળા કહી શકાય. હવે આપણે જોઈશું બહેરામૂંગાની શાળાઓ. જે સાંભળી શકતા ન હોય, સાંભળવાને અભાવે બોલી ન શકતા હોય, એવા બાળકોને બહેરામૂંગા ગણવામાં આવે છે. આ બાળકોને ઈશારાની ભાષા વડે તે અન્યની વાત સમજી શકે છે, પોતાની વાત અન્યો સમક્ષ રજૂ કરી શકે છે. શ્રવણ ઇન્દ્રિયની ખામીને લીધે આવા બાળકો તેમના માટે વિશિષ્ટ શાળામાં અભ્યાસ કરે છે. તેમના માટે વિશિષ્ટ પ્રકારની તાલીમ પામેલા શિક્ષકો હોય છે, જે એમને વિવિધ તાલીમ આપતા હોય છે. તેમના માટેના સર્ટિફિકેટ, અભ્યાસક્રમ અને સ્પેશિયલ બીએડ લાયકાત જરૂરી છે. આ શિક્ષકો ઈશારા કે સંજ્ઞાઓની ભાષાના જાણકાર હોય છે. પ્રત્યેક વિષયના શિક્ષણ માટે ઈશારા, સંકેત કે સંજ્ઞાઓનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને શીખવે છે. આપણા દેશમાં આવા વિકલાંગોની સંખ્યા લાખોમાં છે. તેમના માટે પ્રાથમિક અને માધ્યમિક એમ બંને કક્ષાની શાળાઓ જરૂરી છે. કેટલીક સેવાભાવી સંસ્થાઓ આવી શાળા ચલાવે છે. વિદ્યાર્થીઓની સંખ્યા જોતા આવી સંસ્થાઓની સંખ્યા ઘણી ઓછી છે. ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિના અભાવે આવા ઘણા બાળકો અભ્યાસથી પણ વંચિત રહી જાય છે. સૌને શિક્ષણનો અધિકાર, એ મુજબ આવા બાળકોને પણ શિક્ષણ મેળવવાનો અધિકાર છે. આવા બાળકો માટે હિયરિંગ એઇડ જેવા સાધનો અપાય છે. આવા બાળકોને વ્યવસાયિક તાલીમ અપાય તો તે આજીવિકા મેળવી અને પોતાનું રક્ષણ કરી શકે છે. દરજી કામ, બુક બાઇડિંગ, સુથારી કામ, લુહારી કામ જેવા કામો તેમને શીખવી શકાય છે.
હવે જોઈએ આપણે અંધશાળાઓ. જન્મજાત દ્રષ્ટિ ન ધરાવતા, ઓછી દ્રષ્ટિ ધરાવતા તેમજ આંધળા બાળકો આ કક્ષામાં આવી શકે છે. સંપૂર્ણ દ્રષ્ટિ બાધિત અંધ બાળકો માટે અંધશાળાઓ ચાલે છે. આવા બાળકો સ્પર્શની મદદથી વાંચતા શીખે છે. ઉપસાવેલા ટપકાની બનેલી એટલે કે બ્રેઇન લિપિ તેમને શીખવાય છે. બ્રેઇલ ભાષામાં પુસ્તકો પણ તૈયાર થાય છે. જોકે આવા પુસ્તકો ખર્ચાળ, વજનદાર અને ઓછી સંખ્યામાં ઉપલબ્ધ છે. આવા બાળકોને હલનચલનની તાલીમ અપાય છે. શારીરિક ક્રિયાઓ જેમ કે બ્રશ કરવું, કપડાં પહેરવા, અન્ય શારીરિક ક્રિયાઓની તાલીમ અપાય છે. હવે તેમના માટે બોલતા પુસ્તકો ટોકિંગ બુક્સ ઉપલબ્ધ કરાવાય છે, જેમાં સ્પષ્ટ અને શુદ્ધ ઉચ્ચારણ સાથે પુસ્તકની ટેપ તૈયાર કરાય છે. હવે તેની સીડી પણ વપરાય છે. આ ઉપરાંત આવા વિદ્યાર્થીઓને વાચક એટલે કે રીડરની સેવા અપાય છે. આવા વાચક અંધ વિદ્યાર્થીને પુસ્તક વાંચીને સંભળાવે છે. પરીક્ષામાં તેને લખનાર એટલે કે રાઇટરની સુવિધા પણ અપાય છે. બોર્ડ કે યુનિવર્સિટી પરીક્ષામાં તેમને અડધો કલાક જેટલો સમય પણ વધારે અપાય છે. તેમને ગણિત કે ગણતરીઓ શીખવવા એલેક્સ નામના સાધનનો ઉપયોગ પણ થાય છે. તેમને બ્રેઇલ પદ્ધતિ દ્વારા બ્રેઇલ લિપિમાં લખતા શીખવાય છે. બ્રેઇલ ટાઈપ રાઇટર પણ ઝડપથી લખવા ઉપયોગમાં લેવાય છે. આંશિક અંધ બાળકો માટે વિશિષ્ટ ઉપકરણો એટલે કે મેગ્નિફાઈંગ ફાઇંગલ ગ્લાસ, વિશિષ્ટ ઢાળિયા વગેરેનો ઉપયોગ થાય છે. આવા વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી તાલીમ પણ અપાય છે, જેથી તેઓ પોતાના જીવનમાં રોજીરોટી મેળવવા સક્ષમ બની શકે. ઘણા પ્રજ્ઞાચક્ષુઓ અનુસ્નાતક કક્ષા સુધી કે પીએચડીની કક્ષા સુધીનું શિક્ષણ મેળવીને પોતે પોતાનો વ્યવસાય આગળ વધારી શકે છે. આવા બાળકો પણ લાખોની સંખ્યામાં છે, જ્યારે તેમને માટેની વિશિષ્ટ શાળાઓ ઘણી ઓછી છે. જિલ્લામાં એક કે બે જેટલી જ અંધ શાળાઓ હોય છે. આવા બાળકોને સામાન્ય બાળકો સાથે શિક્ષણ આપવાની સંકલિત શિક્ષણ યોજના અમલી બની છે. નવરંગપુરામાં આવેલા અંધશાળા અંધજન મંડળ દ્વારા આવા બાળકો માટે નોંધપાત્ર કામગીરી થઈ છે. હવે તો તેમને કમ્પ્યુટર શિક્ષણ પણ પૂરું અપાય છે. ત્યાર પછી આપણે જોઈએ મંદ બુદ્ધિના બાળકો માટેની શાળાઓ. વિકલાંગતાનો ત્રીજો પ્રકાર એટલે કે મંદ બુદ્ધિના બાળકો. આવા બાળકોના શિક્ષણ માટે મંદ બુદ્ધિ બાળકોની શાળાઓ હોય છે. સામાન્ય રીતે જેનો બુદ્ધિઆંક 50 કે તેથી નીચો હોય તેવા બાળકોને મંદ બુદ્ધિના બાળકો કહે છે. તેની પણ વિવિધ કક્ષાઓ હોય છે. આવા બાળકોના શિક્ષણ માટે મંદ બુદ્ધિ બાળકોની શાળાઓ હોય છે. આ શાળાઓમાં વિશિષ્ટ તાલીમ પામેલા શિક્ષકો હોય છે, જે તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે. માધ્યમિક કક્ષાએ સ્પેશિયલ બીએડની તાલીમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જ્યારે પ્રાથમિક કક્ષાએ સર્ટિફિકેટ અભ્યાસક્રમ હોય છે. મંદ બુદ્ધિના બાળકો માટેના શિક્ષકોમાં મહત્વનો ગુણ એ છે કે એમને ધીરજ રાખવી પડે છે. જો એ ધીરજ ગુમાવી બેસે છે તો બાળકોને યોગ્ય માર્ગદર્શન કે તાલીમ પૂરી પાડી શકતા નથી. આવા બાળકોને એક જ બાબત ઘણીવાર શીખવવી પડે છે, એકને એક બાબત એમને રિપીટેશન કરવું પડે છે. જો શિક્ષક ધીરજ ગુમાવી દે, ગુસ્સે થાય કે બાળકને શિક્ષા કરે, તે આ ક્ષેત્રમાં શિક્ષક છે એ નિષ્ફળ જાય છે અને બાળકને યોગ્ય તાલીમ આપી નથી શકતા. આવા બાળકને દૈનિક ક્રિયાઓ કરવાની તાલીમ પણ અપાય છે. આવા બાળકો અમુક કક્ષાથી વધારે પ્રગતિ કરી શકતા નથી. તેમને અનુકૂળ એવા વ્યવસાયોની તાલીમ આપી તેમને આજીવિકા રળવા સક્ષમ બનાવાય છે. ગુજરાતમાં
બુદ્ધિના બાળકોની શાળાઓ ખૂબ ઓછી સંખ્યામાં છે. સરકારે અનુદાન આપીને આવી સંસ્થાઓને સમૃદ્ધ બનાવવી જોઈએ. ધન્યવાદ. અસ્તુ.